તો રાજ્યમાં રાજકીય શતરંજ ખેલાઈ રહ્યું છે કારણ કે મંત્રીમંડળનું સસ્પેન્સ હજુ પણ યથાવત છે કોને શપથ ગ્રહણ કરવાના છે તેના નામની લિસ્ટ જે છે તે હજી પણ જાહેર કરવામાં નથી આવી ત્યારે દોઢ વાગે શપથવિધિ છે તે પહેલા કેવા પ્રકારની તૈયારીઓ ત્યાં થઈ રહી છે તેની સંપૂર્ણ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સ્વર્ણિમિ સંકુલથી અમારા સંવાદદાતા જિજ્ઞેશ પટેલ જિજ્ઞેશ સ્વર્ણિમિમિમિ સંકુલ ખાતે કેવા પ્રકારની ચહલ પહલ કેવા પ્રકારની ગતિવિધિઓ કેવી તૈયારી જગદીશ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી સરપ્રાઇઝ આપવામાં અવલ રહેતું આવ્યું છે તે ઇલેક્શનના સમય દરમિયાન ઉમેદવારોની યાદી જાહેર કરવાની હોય કે કંઈ પણ વાત હોય આ જ પ્રકારે હાલમાં પણ મંત્રીમંડળમાં આખરે કયા મંત્રીઓને સ્થાન આપવામાં આવશે આ બાબતને લઈને પણ સસ્પેન્સ યથાવત જોવા મળી રહ્યું છે આખરે કોનું પત્તું કપાશે અને કોના પર પસંદગી ઉતારાશે તે બાબત હજુ પણ નક્કી થઈ ચૂકી નથી સાથે જ સિનિયર નેતાઓ નારાજ થાય તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે તો બીજી તરફ જોઈએ તો સવર્ણિમ સંકુલમાં જે મંત્રીઓની ઓફિસ છે તે ખાલી કરાવી દેવામાં આવી હતી હવે મંત્રીઓની જે ઓફિસ છે તેની બહાર બહાર સંકુલની તોરણ લગાવવામાં આવ્યા છે સાથે જ જેટલા પણ મંત્રીઓ છે તે તમામ મંત્રીઓની ઓફિસની બહાર સ્વાગત માટે આ જ પ્રકારે તોરણ લગાવવામાં આવે છે કારણ કે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આસોપાલવના તોરણ કોઈ પણ શુભ શરૂઆતના સમયે લગાવવામાં આવતા હોય છે છે અને એટલા માટે જ શુભ કાર્યની શરૂઆત થઈ રહી છે નવા મંત્રીઓ પોતાનો ચાર્જ સંભાળશે પોતાની કેબિનમાં જશે તે જ આશય સાથે હવે સંકુલ એકના દરવાજા પર નહીં પરંતુ દરવાજાની સાથે સાથે જે પણ મંત્રીઓ છે તે મંત્રીઓની ઓફિસની બહાર પણ પ્રકારના તૈયારીઓ શરૂ થઈ છે ફૂલહાર તેમજ આસોપાલવના તોરણ લગાવવામાં આવી રહ્યા છે જેથી કરીને જ્યારે પણ મંત્રીઓને યાદી જાહેર થાય ત્યારે કોઈ પણ પ્રકારની તૈયારીઓ બાકી ન રહે અને તુરંત જ તમામ મંત્રીઓ પોતાની કેબિનમાં તૈયારીઓ કરવામાં આવી છે સવાલ એ થઈ રહ્યો છે તેવા પૂર્ણપણે એંધાણ છે અને એટલા માટે જ ભાગની ઓફિસો ખાલી થઈ ચૂકી છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય પ્રદીપસિંહ જાડેજા હોય ઈશ્વર પરમાર હોય આ પ્રકારના તમામ જે પણ નેતાઓ છે કે જેઓ સિનિયર નેતાઓની યાદીમાં છે આ તમામને હાંસિયામાં ધકેલી અને એક નવા જ ચહેરા મૂકવામાં આવે તેવું હાલના તબક્કે જોવા મળી રહ્યું છે પરંતુ આ બાબતે કોઈ પણ અનુમાન તમામ વ્યક્તિઓના ખોટા સાબિત થાય તે પ્રકારની સરપ્રાઈઝ એક નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવે તે પ્રકારનું હાલના તબક્કે માનવામાં આવી રહ્યું છે કારણ કે સરપ્રાઈઝ આપવી એ મૌડી મંડળની ભારતીય જનતા પાર્ટીની એક અનોખી તાસીર રહી છે અને તે હંમેશા માટે સીએમના નામની વાત હોય કે પછી ઉમેદવારોની પસંદગી અથવા ટિકિટ આપવાની વાત હોય આ તમામ બાબતોમાં હર હંમેશ માટે આ પ્રકારની વાત જાણવા મળી છે માટે આ વખતે પણ મંત્રીઓની યાદીમાં નામ તો લાગતી નથી ઘણા સમયથી અમદાવાદનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છો એવા બે મુખ્યત્વે નામ છે શાહ કે જેઓ એલિસ બ્રિજ થી ધારાસભ્ય છે અને સાથે સાથે જગદીશ પંચાલ શું લાગે છે આ બંને મોટા ગજાના નેતા છે ભાજપ સંગઠનમાં કામ પણ કરી ચૂક્યા છે તેમનું સ્થાન હોઈ શકે મંત્રીમંડળમાં રાકેશ શાહ અને જગદીશ પંચાલ આ બંને સિનિયર નેતાઓ છે વર્ષો જૂના અને સંગઠનમાં અગાઉથી તેઓ કાર્યરત રહ્યા છે પરંતુ મેં અગાઉ પણ જણાવ્યું તેમ કે આ બંને વ્યક્તિઓના નામ હાલ ચર્ચામાં છે પરંતુ ભાજપની એક તાસીર રહી છે કે જે ચર્ચામાં હોય તેનું પત્તું વહેલા કપાતું હોય છે અને એટલા માટે જ આ બંને વ્યક્તિઓના નામ ચર્ચામાં તો છે તેઓને કામગીરી સોંપવામાં આવે તેવા પણ પૂર્ણપણે અડસાર છે જે સૂત્રો છે તે સૂત્રો પણ કહી રહ્યા છે કે તેમને જવાબદારી સોંપવામાં આવે પરંતુ આખરી નિર્ણય આખરે પાર્ટીનો રહેતો હોય છે અને મોડી મંડળનો રહેતો હોય છે સાથે જ જણાવવા માંગીશ કે ગઈકાલે જે પ્રકારે શપથવિધિ સમારોહ યોજવા માટેની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી હતી પરંતુ આખરી તબક્કામાં જ્યારે સિનિયર નેતાઓ દિલ્હીના દરબાર સુધી પહોંચ્યા હતા

તેમાંના અનેક નામોની બાદબાકી થાય તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે જોકે કોર્પોરેશનની ચૂંટણી વખતે જોઈએ તો અનેક સિનિયર નેતાઓને હાસિયામાં ધકેલવામાં આવ્યા હતા અનેક નીતિ નિયમો નક્કી કરવામાં આવ્યા હતા કે ત્રણ ટર્મથી વધુ જે પણ ચૂંટણી લડી ચૂક્યા હોય તેમને હવે ટિકિટ આપવામાં આવશે નહીં તેઓને ચૂંટણી લડાવવામાં આવશે નહીં સાથે જ મેયર ડેપ્યુટી મેયર કે દંડક રહી ચૂકેલા વ્યક્તિઓને પણ સ્થાન આપવામાં આવશે નહીં આ પ્રકારે જે નિયમ બનાવવામાં આવ્યા હતા તેવા જ નિયમ આ વખતે જોવા મળી રહ્યા છે કારણ કે જે અગાઉ સ્થાન સંભાળી ચૂક્યા છે સિનિયર નેતા રહી ચૂક્યા છે મંત્રીમંડળમાં પોતાનું આગવું સ્થાન જમાવી ચૂક્યા છે તો આવા વ્યક્તિઓ નવા ચહેરા નવા વ્યક્તિઓને જે સંગઠન સાથે જૂના વ્યક્તિઓ માનવામાં આવે છે તેઓને સ્થાન આપવામાં પણ પાર્ટીને રસ છે અને એટલા માટે નવા ચહેરાઓને સ્થાન અપાય તેવી પૂર્ણપણે શક્યતા હાલના તબક્કે